આ બધા તમે જે પ્રશ્ન કરો છો ને, બધા જ પ્રશ્નનો એક જ જવાબ છે, પ્રાકૃતિક ખેતી. આ તમારા પ્રશ્નો જ હલ થઈ જાય. કારણ કે આ જ્યારે આપણે રાસાયણિક ખાતર નાખશું, માણસ કાંઈ ખાઈ નહીં, દવા ઉપર હોય એટલે પીળો થઈ જાય કે નહીં, પછી એને એમ આપણે શું કરીએ, પેલે એની જઠરાંગની ખોલીએ, આપણે મોઢા ચાંદી દઈને ઇન્જેક્શનો જ મારીને એને જીવાડવાનો પ્રયત્ન કરીએ, ઓક્સિજનના બાટલા ઉપર જીવાડવાનો પ્રયત્ન કરીએ અને કુદરતી હવા લઈએ, એમાં કેટલો ફરક પડે? આજે બહુ સરસ આપણે રમેશભાઈને થોડીક વાર સાંભળીએ. હિતેશભાઈનું એક વ્યક્તિત્વ છે. હિતેશભાઈ એક જીનિયસ માણસ છે. હિતેશભાઈ એક અનુભવી માણસ છે. આજે વિચાર કરો તમે કે બાઉદીન કોલેજમાં આપણે કાયમી લેક્ચર ભરતા દિવાલોની વચ્ચે, અને આજ આપણે ઓલે ઋષિ સંસ્કૃતિનો ભણવા આવ્યા હોય, વૃક્ષ નીચે બેસીને સરસ મજાનો લેક્ચર હિતેશભાઈએ લીધો, હિતેશભાઈનું અનુભવનું જ્ઞાન લીધું. હિતેશભાઈએ જે એના એની એની સફર છે ને, એ સફર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે એ બહુ જાગૃત તો હતા જ પહેલેથી, રાસાયણિક ખાતર કરી, વૈજ્ઞાનિક ખેતી કરી, અને પછી એના જ અનુભવે એ જ્યારે ફસાણા કે ભાઈ હવે અહીંથી આગળ શું, અહીંથી તો બહુ મોટી ખીણી છે, હવે શું કરવું, અને ત્યારે એને રસ્તો મળે, એક શિબિર કરે છે અને આ પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ મળે, એનો ખાલી એમણે શિબિર કરીને અનુભવ કર્યો અમુક વીઘામાં પહેલાં, અને અનુભવ કર્યા પછી એમાં એને સફળતા પૂરેપૂરી મળી. અત્યારે એ આપણે જેની પાસે લઈ આવ્યા છે ને, એ મોટી કદાચ ઇન્ટરનેશનલ કંપનીના સીઓ હોય ને, એની પાસેથી આપણે લેક્ચર લેવા માટેને બોલાવીને મોટી ફીઝ આપીને, અને જે ન મળે એવું જ્ઞાન આપણને હિતેશભાઈ. હિતેશભાઈને ઘણા એવોર્ડ મળ્યા છે, રાજ્યપાલના એવોર્ડ મળ્યા છે, રાજ્યના એવોર્ડ મળ્યા, નેશનલ એવોર્ડ મળ્યા છે. આવી વ્યક્તિ તમને આ પીરસે છે, અને આવા પ્રશ્નોને આપણી પાસે તો એટલું બધું છે, કદાચ સાંજ સુધી બેસીએ ને કદાચ, તો પણ પૂરો 8-8 દિવસની શિબિરો થાય તો આપણે પ્રાકૃતિક ખેતીને પૂરેપૂરી સમજી નથી શકતા, એટલો બધો ખજાનો છે. તમે ઘણા બધા છો, 1700-1800 વિદ્યાર્થીઓ છો, એમાંથી આટલા રસિક વિદ્યાર્થીઓ હતા એને જ અહીંયા આપણે લઈ આવી શક્યા છીએ, બધાને નથી લઈ આવી શક્યા, પણ તમારે આ વસ્તુ લખી લખી જાણી જાણી લખો નહીં તો કાંઈ નહીં. કારણ કે હિતેશભાઈ તમને પણ કહેશે, પ્રાકૃતિક ખેતીના પુસ્તકો છે યુટ્યુબ ઉપર પણ તમને આટલું બધું મળશે, પણ મૂળ વસ્તુ શું છે ખબર, વાતો નહીં માત્ર, કરીએ આપણે. તમે બધા ખેડૂતના છોકરાઓ છો બરાબર, આ દીકરીઓ તો એટલી સરસ પ્રશ્ન પણ પૂછે છે, ભાઈઓ કરતા આમ વધારે ખેડૂતનો જીવ દેખાવ છો તમે, એટલે આપણે પોતે આપણી પોતાની ખેતીની અંદર પ્રયોગ કરીએ. તમે આટલા જણા છો ને, તમે પોતે કરો, તમારી આસપાસના કોઈ તમારા સગા સંબંધી હોય એને બહુ જાજુ નહીં, થોડુંક ખેડૂત હોય ને આપણા જે, એમને પ્રશ્ન પહેલાં તો એ થાય કે શરૂઆતમાં તો કદાચ આપણે પાછા પડતા એવું લાગે પ્રાકૃતિક ખેતીમાં, કારણ કે એની અંદર આપણે ઝેર નાખેલું છે, એની અંદર આપણે હા ઓક્સિજનના બાટલા ઉપર એને જીવાડવાનું ચાલુ કરી દીધું છે, હવે એની પાસે પોતા પાસે કશું જ નથી, બહારથી કશું નથી આપવાનું. આવો એક પીરિયડ આવે ત્યાં આપણને એવું લાગે, પણ જોકે અનુભવે તો આ રીતના અનુભવ લઈને આવે, આ રીતના આપણે તૈયારીઓ સાથે સ્વીકારીને કે આમ થશે એવું કરીને કામ કર્યું હોય ને, તો એવાય પ્રાકૃતિક ખેતીવાળા એમ કે સાહેબ અમારી કલ્પના હતી 2 વર્ષ અમને કાંઈ નહીં થાય, છતાંય બહુ સારું થયું. એટલે હવે રાસાયણિક ખાતરથી તો આપણે થાકી ગયા છીએ, અને આપણે ખરેખર આ જોઈએ ને તો આપણી મજબૂરી છે. આપણને કેટલાય વર્ષો સુધી દુનિયાએ, દુનિયાના મહાસત્તા જે છે, વિકસિત દેશો છે ને, વિજ્ઞાનના નામે, હરિક્રાંતિના નામે આપણને ઉલ્લુ રમાયડ્યા, આપણને મૂળભૂત ફાઉન્ડેશન કોઈએ સમજાવ્યું જ નહીં. જંગલનું આપણે જાળવું જોયું નહીં કે આ જંગલના ઝાડવાને કોઈ કાંઈ છાંટવા નથી જતું, કોઈ કોઈ નાખવા નથી જતું, અને એના એના પાંદડા નેનું ખળ દવા કરીને ખાય છે. આ જે સહજીવી આપણે કહીએ, સાહેબ એ વાત કરી કે આની અંદર બીજું અત્યારે તમે કેળ જુઓ છો, આમ જુઓ કેટલી મસ્ત કેળો છે, એની અંદર બીજી જ્યારે નાની કેળો છે ત્યારે બીજી એની અંદર કેટલું બધું ઉત્પાદન કર્યું છે. અમે આપણા રસ્તામાં આવ્યા ત્યારે શેરડીનો વાડ જોયો બરાબર, એની અંદર કેટલું ઉત્પાદન કર્યું છે હિતેશભાઈ બરાબર. અત્યારે તમે જુઓ એમ લાગે કે આ પારવો પારવો આ રીતનો વાડ કાં છે, ઓલ ઓવર એનો સરવાળો કરે ને ખેડૂત, તો જે વીઘાનું ઉત્પાદન જે આર્થિક રીતે પડતું હોય ને એના કરતાં ક્યાંય વધુ થાય છે, આ મારો અનુભવ છે. હવે હિતેશભાઈનું બીજું શું છે કે આનું પ્રોડક્શન થાય એને એનો નિકાસ કેમ કરવો, એના માટે પણ એને જે સાહેબને મળીને આમ ફેમિલી ફાર્મર નામનો એક કોન્સેપ્ટ આપ્યો. કારણ કે હિતેશભાઈ જે વાત કરે ને કે આ શાકભાજી વેચવા ક્યાં જવું, એ મારી ઘરે આવતું અને મેં હું ખાધેલું છે, કેવું મીઠું હોય ખબર, તમારે કોઈ લેબોરેટરીની જરૂર જ ન પડે, તમે એનું શાક ખાવ ને ત્યાં ખબર પડી જાય કે આજ તમે માર્કેટમાંથી લઈ આવ્યા છો કે હિતેશભાઈના ખેતરનું આવ્યું છે, ટેસ્ટમાં જ ખબર પડી જાય આટલું મીઠું છે આ પ્રકૃતિ આપેલો રસાખાર. પણ આપણે શું એટલું બધું એને રાસાયણિક ખાતરથી પેસ્ટિસાઇડ દવાથી એટલું બધું
નિરસ કરી દઈએ છીએ અને એ ખાઈએ છીએ. અત્યારે દુનિયાના પ્રશ્નો કેન્સરના, હમણાં છેલ્લા અઠવાડિયામાં મિત્રો સ્પોર્ટના ખેલાડીઓ રમતા રમતા હાલતા દોડતા દોડતા એટેક આવી ગયો, એવા 5 ખેલાડીઓ છે. હાર્ટ કેટલું નબળું થઈ ગયું, કેન્સરની હોસ્પિટલો તો જોવો. એટલે બીજા તો ઠીક, આપણે તો ખેડૂતના છોકરાઓ તમે છો, તમારા પપ્પાને કહો કે કમસે કમ તમે અમારું જોવો, અમારે આ દવા આવે, અમારે આ ઝેર નથી ખાવું. ખેડૂત હોય, ખેડૂતનો ક્યારો હોય શાકભાજીનો, એની અંદર આપણે દવા છાંટતા હોઈએ છીએ, છાંટીએ કે નથી છાંટતા? આપણે મૂર્ખા છીએ, બહુ મૂર્ખા છીએ. એટલે આપણે આપણા ઘરે સમજાવીએ, ઓર્ગેનિક શાકભાજી ખાઈએ. અને આ જે અભિયાન અત્યારે બહુ સારું છે, આપણે તમે વિચાર કરો 10-15 વર્ષ પહેલાં ગાયોની સ્થિતિ શું હતી, આ ગાયોનું દૂધ, ગાયોનું ઘી અને ગાયની સ્થિતિ જોઈએ, એની પાછળનું કારણ પ્રાકૃતિક ખેતી છે. કારણ કે ઈશ્વરે એવું બનાવેલું જ છે ને, 2-in-1ની અંદર એનું જ છાણ, એની અંદર જે બેક્ટેરિયા છે ને, આર્યો જ્યાં આમ કહીએ ને, મૂળ આર્યો ક્યાંના, અથવા મૂળ જે ગાય હોય એ આઈની હોય ને આપણે બીજે લઈ જઈએ તો એમાં ફરક પડે ને, એ મૂળ બેક્ટેરિયા જે જ્યારે સૃષ્ટિ બની અને મૂળ બેક્ટેરિયા ઈશ્વરે બનાવ્યા ને, આજે તો લગભગ એ બેક્ટેરિયા પૃથ્વીમાં જીવતા જોવા નથી મળતા, 18 પ્રકારના તો મૂળ બેક્ટેરિયા એ ક્યાંય જોવા નથી મળતા, એ ઈશ્વરે આ ગાયના છાણમાં બનાવ્યા, ગાયના ગોબરમાં બનાવ્યા હતા, એના આતરની અંદરથી જ્યારે પસાર થાય ને ત્યારે એ બેક્ટેરિયું તૈયાર થઈને આપણી ખેતીમાં આવે ને, એટલે એ જે મગફળીનું તેલ થાય, એ મગફળીનું પાંદડું થાય, એ મગફળીનું એ શેરડીનો જે ગોળ થાય, એવું એકેયમાં ન થાય. 2-in-1 વિચાર કરો કે એક એવું પ્રાણી બનાવ્યું ઈશ્વરે કે જે એનું ગૌમૂત્ર કામમાં આવે, એનું ટોટલી વસ્તુ છાણ એટલી કામમાં આવે, એ વાવીએ તો એનું જે આપણે વાવીએ, માનો કે મગફળી વાવીએ તો મગફળીનો દાણો આપણે ખાઈએ, એનું પાંદડું છે એ કોણ ખાય? પશુ ખાય. હવે એનું જે રિપ્રોડક્શન છે, મગફળી આપણું પ્રોડક્શન, એનું રિપ્રોડક્શન કૂચો છે, એ પશુ ખાય છે, ગાય ખાય છે, બળદ ખાય છે, એમાંથી રિપ્રોડક્શન આવે, એ પાછું કોણ ખાય છે? આપણા ખેતરના આ છોડ છોડ ખાય છે, અને એમાંથી જે પાછું ઉત્પાદન, આ કેવી સાંકળ ગોઠવી છે ઈશ્વર. આપણે આ સાંકળની અંદર રહેવું જોઈએ, આપણે વચ્ચે લે એવા રસાયણિક ખાતરને ટેસ્ટી થાય. હવે મારી સાથે જે ડોક્ટર સાવલિયા સાહેબ છે, એમનો તમને પરિચય આપી દઉં. એ કોણ છે? આપણે આમ તો ઓળખીએ છીએ, આપણો આ જે પ્રકલ્પ છે સરકારી કોલેજોનો ઉચ્ચ શિક્ષણમાં પંચ પ્રકલ્પ, હાર્દિકભાઈના કોઓર્ડિનેટર છે, સરવૈયા સાહેબ પણ એની સાથે છે, આપણા બીજા અન્ય પ્રોફેસરો છે, તમે બધા વિદ્યાર્થીઓમાં ભાગ લો છો. પંચ પ્રકલ્પમાં આપણે પ્રાકૃતિક ખેતીનું, ગૌ આધારિત ખેતીનું લેક્ચર આપણે સાવલિયા સાહેબનું આપણી કોલેજમાં ગોઠવેલું છે, એટલે સાવલિયા સાહેબને તમે ઓળખો છો. વિશેષ પરિચય આપું કે પોતે ડોક્ટર હોવા છતાં એ વેટરનરી ઓફિસર હતા અને છેલ્લે ક્લાસ 1ની પોસ્ટ ઉપરથી રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા પછી પણ એનો જે સેવાનો, એના જીવનનો, એની શક્તિનો એને આધાર અને સેવા કોને આપી છે? ધરતી માતાને આપી છે. ધરતી માતાને પૂરેપૂરા સમર્પિત છે અને એવું પરિણામ પણ લઈ આવ્યા છે. અહીંના લગભગ આવા 4-5 જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે, એની અંદર જોરદારનું આ અભિયાન ચલાવે છે. માનો કે હિતેશભાઈ વાત કરતા હતા કે રમેશભાઈને કંઈ પણ, આપણે કેમ હિતેશભાઈને ફોન કરશું, એમ હિતેશભાઈને કંઈ પણ આવે એટલે રમેશભાઈને ફોન કરો. વિચાર કરો, ખાલી વાતો નહીં, પોતાનો દીકરો કશ્યપ એ કોમ્પ્યુટર એન્જિનિયર અને બીજો પણ એક હૈદરાબાદનો કોર્સ કરેલો છે, એમને કયો કોર્સ કર્યો હતો? પછી વેબ ડિઝાઇનનો. હવે આવો છોકરો હોય એટલે કેટલા રૂપિયા, કેટલું એમ લાગે ને કે એને તો ઓફિસ હોય ને બધું, સાહેબ એને કંઈ કીધું નથી. એને એમ થયું કે મારે ખેતી કરવી છે, આવો દીકરો, અને બહુ વૈજ્ઞાનિક રીતે, પ્રાકૃતિક રીતે ટૂંકમાં ખેતી કરવી છે. એ પોતે ખેતી કરે છે, પોતાની જૂનાગઢની અંદર પોતાની દુકાન એને બનાવી, ઓર્ગેનિક બધું શાકભાજી ટોટલી વસ્તુ મળે. આ બધા જે ખેડૂતો છે, દૂર દૂરના ખેડૂતો, પોતાની પાસે પણ લગભગ 40 કે 60 વીઘા જમીન છે, તમારી પાસે 43 વીઘા જમીન છે. હવે આપણે વિચાર કરો કે આટલી આટલી જમીન હોય અને 15-17 હજારમાં નોકરી એવું કરીએ છીએ, આપણે ગુલામ થઈને જીવીએ છીએ, ખેડૂતના છોકરાઓ કંપનીઓમાં એટલું શોષણ કંપનીઓ કરતી હોય છે, 15-17 હજાર રૂપિયા આપણો હાથી હોય ને, હાથી ખેડૂત હોય ને આપણો આઈને, એને આપણે 400 રૂપિયા દિવસના આપીએ, એને એ લેખે તમે કરો ને તો 15 હજાર રૂપિયા તો એની મજૂરી થાય છે. અને તમે આટલું ભણી ભણીને ખેતીને આપણે એટલી બધી હીન સમજી બેઠા છીએ કે એની અંદર કોઈ ખેડૂત ખેતી કરતો હોય કે એનો છોકરો હોય ને તો એને દીકરી પણ પરણવા તૈયાર નથી, અને એને કોઈ પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી. આ આપણા સમાજની બહુ ખરાબ સ્થિતિ છે. તમે અહીંયા બેઠા છો, જુઓ આ વાતાવરણ જુઓ, તમે દૂર દૂર ખેતી જોજો, આ ઝાડવું જુઓ, આ પક્ષીનો કલરવ જુઓ, અને આ રીતનું આપણું ગુજરાન ચલાવીએ, ખેતી કરતા હોઈએ એ, અને ગુલામ થઈ
અને કેમિકલ્સની ફેક્ટરીની અંદર કે કોર્પોરેટર જગતની અંદર તમે એમાં આમ સબળતા હોવો, આ બે વચ્ચેનો ડિફરન્સ જોવો. તો લાઈફની અંદર સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, લાઈફ આપણે છે ને જીવતા નથી, આજે ત્યાં જીવે છે, વેંઢારે છે, પૂરી કરે છે લાઈફ. આની અંદર જીવતો હોય તો આપણે શું છે, ખુમારી ખોઈ બેઠા છીએ. ખેતી કરીએ તો એમાં એમાં ખોટું શું છે? શું દવા લઉં તો એમાં ખોટું શું છે? મારા પગ ગારા વારા કરું તો એમાં ખોટું શું છે? પંચતત્વ છે. હેનરી થોરોએ તો કીધું છે વેલેન્ડન પુસ્તકની અંદર કે તમે મૂંઝાઈ જાઓ, ડિપ્રેશનમાં આવો ને ત્યારે આ પંચ મહાભૂતની પાસે જેને બેસજો, પાણી પાસે જઈને બેસજો, પૃથ્વી પાસે જઈને એનો ગારો વીજો, ખાડો ખોદજો, તમે ડિપ્રેશનમાં આવશો તો બહાર આવી જશો. આ બધી વસ્તુ અહીંયા છે. આ તો આપણું સાચું સત્પણ છે. આની સાથે હજારો સદીઓ સુધીથી આપણું માનવ જાતનું બાળપણ અહીંયા મોટું થયું છે, આવા વાતાવરણમાં મોટું થયું. અને હવે આપણે ઘોર ગોલકાની અંદર કોર્પોરેટર જગતમાં ઘરી ગયા છીએ તો કેવા ડિપ્રેશનમાં આપણે આવી ગયું. આજે ડિપ્રેશન એ WHO રિપોર્ટ છે, મારો નથી, સૌથી મોટામાં મોટો ભયાનક રોગ કીધો હોય ને WHO એ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો એ છે માનસિક વ્યાધિનો, ડિપ્રેશનનો રોગ, જેને 21મી સદીના માણસે ભેડામાં લઈ લીધો છે. ખુશ કોણ છો તમે? આજે શહેરી આપણે શહેર તરફનું એટલું બધું પ્રયાણ કરી દીધું છે, એટલી બધી શહેરમાં પ્રદૂષણ, ગંદકી અને એટલું બધું આકાશ પાતાળ બધું બગાડી નાખ્યું છે શહેરી લોકોએ. અને આજે આપણે પણ ગામડાઓ ખાલી કરી કરીને ત્યાં જતા રહ્યા છીએ. પણ છેલ્લા 10-15 વર્ષથી કંઈક સ્થિતિ અને થોડોક આશાવાદ દેખાય છે. પ્રાકૃતિક ખેતી જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી, અસ્તિત્વમાં હતી જોકે આપણે એને જ્યારથી આપણે આપણને ખબર પડી કે આપણે ખોટા રસ્તે છીએ ત્યાંથી, હવે ગાયોની કિંમત વધવા માંડી છે, ગાયનું મૂલ્ય કિંમત કરતાં એક ગાયોનું મૂલ્ય વધ્યું છે, ખેતીનું મૂલ્ય વધ્યું છે. ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનો સામાન હોય અને રાસાયણિક ખેતીનો હોય તો એના ભાવની અંદર ફરક આપણને હવે આપતા થયા છીએ. શુદ્ધ દૂધની આપણે કિંમત સમજાણી છે. એટલે આ આપણો ખોળો છે, આ આપણી માં છે. અને આજનું લેક્ચર અને આજનો જે પંચ પ્રકલ્પમાં હાર્દિકભાઈને ખરેખર આપણે નમન કરીએ બધા, કે પંચ પ્રકલ્પમાં હાર્દિકભાઈ જયારે આમાં જોઈ છે ને ત્યારે એક આવ્યું કે આ પંચ પ્રકલ્પ સાહેબ પ્રાકૃતિક ખેતી એટલે હું હાર્દિકભાઈ, એ હાર્દિકભાઈએ સાવલિયા સાહેબના લેક્ચર સાંભળ્યા, એને પ્રાકૃતિક ખેતીની ખબર પડવાની. મને એમ થયું આજ તો હાર્દિકભાઈ બેઠા બેઠા વિચારતા છે કે મારે ક્યાંક ખેતી લેવી છે, ખેડૂત થવું છે. કારણ કે એ રસ્તી કામ કરે છે આનંદ. આપણે બધા કુમારીથી ખેડૂત થાય. અને સાવલિયા સાહેબને આપણે સાંભળીએ, સાવલિયા સાહેબ બહુ રાજ્યપાલ જેમને યાદ કરે, રાજ્યપાલ ના બહુ નજીક આપણા રાજ્યપાલ છે ને, એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ માને છે. કંઈક પણ એવું હોય ને આ તરફનું સૌરાષ્ટ્રનું કામ, એમાં સાવલિયા સાહેબને યાદ કરે અને એવી રીતના કામો આપણા પ્રાકૃતિક ખેતીના થાય છે. આવા મહાપુરુષો જેવા પ્રાકૃતિક ખેતીમાં કામ કરતા આવા આપણા રાજ્યપાલ જેવા, રમેશભાઈ જેવા, હિતેશભાઈ જેવા આ પૃથ્વીમાં અને અત્યારે આપણે મળતા રહ્યો, વરસતા રહ્યો અને સરસ આપણે પાછા અબેક ટુ નેચર પાછા ખેતી તરફ જઈએ અને પાછા આપણા પૂર્વજો જે રીતના જીવતા, ખુમારીથી જીવતા, 100 વર્ષ સુધી આનો બાનો શાનોથી જીવતા, દુષ્યંતી ચ રમંતી ચ જીવો શરદ સતનમ કર રાખીને, મંત્ર રાખીને જીવતા, એવા આપણે જીવતા થઈએ. આપણા આજે હોગ્યા મોઢા થઈ ગયા છીએ, એમાંથી પાછા આપણે છે ને ખીલતા મોઢા કરીએ અને એ આપણને માત્ર આ ખોળો જ આપશે ધરતી માતાનો. આ ખોળામાંથી આપણે આવ્યા છીએ અને આપણે અત્યારે કોઈ ભ્રમની અંદર, કોઈ મોટા પ્રેયની અંદર આવી એના પ્રભાવમાં આવી અને આજે આપણે જે તરફની આપણી લાઈફ સ્ટાઇલ અને જે મોઢું રાખ્યું છે એ આપણે હવે બદલવું જોઈએ, દિશા બદલવી જોઈએ, સુરત બદલવી જોઈએ, કંઈક થવું જોઈએ. અને તમે બધા એના ઘડવૈયાઓ છો, યુવાનો છો, તમે કરી શકો બધા. આ બહેનો પ્રશ્ન કરતી હતી, મને આનંદ થતો હતો કે વિદ્યાર્થીની બહેનો ખેતીમાં આટલો રસ લે છે અને ખે આ આને તમે 50-50 વીઘા 100 વીઘા જમીન આપી દો ને આ બહેનોને બધાને, કરી દો. એનો ઉત્સાહ જોવો. એને લખ્યું છે, તમે લખો છો કીધા પછી એ બહેનોને હાથમાં મેં આવ્યું ત્યારે જોયું લખતી હતી બુકો હતી. એટલે આપણે બધા જ ખેડૂતના દીકરાઓ છીએ અને આજનું કંઈક આપણે અહીંયા આવ્યા છીએ ને સાર્થક થાય. હું તમને બધાને પૂછીશ
મારી પાસે લિસ્ટ છે કોને કોને શું શું કર્યું, પોતાની ખેતીમાં શું કર્યું, પાડોશની ખેતીમાં શું કર્યું, કોને કોને કેટલું કેટલું આપ્યું છે, આ બધું પૂછીશ, કેટલું નોલેજ લીધું છે. અને આવતીકાલે તમે હું લખ્યું છે એ પણ હું છું બરાબર. બાકી લખ્યું ન હોય તો એની ચિંતા નથી. આ બધું જે આપણે માનો કે જીવામૃત બનાવીએ છીએ, તો એ જીવામૃત માટે આપણે છે ને કોઈને પૂછ્યું ને, મને પૂછ્યું, જો રમેશભાઈ છે હું એને પૂછીશ, હિતેશભાઈને આપણે પૂછ્યું તો એ પણ આપશે. અને આવું આના બધા યુટ્યુબની અંદર ને લગભગ મને એવું ઘણું બધું બહુ છે પણ કરવું, અને હવે અવેલેબલ છે, આપણે ત્યાં એનો ઉપયોગ કરીએ. થોડુંક આના વિશે રમેશભાઈ એમાં પ્રકાશ પાડે થોડીક વાત કરશે તો આનંદ થશે. આપણે છે ને બેટા બધા, આપણે બધા છે ને આજે અહીંયા આવ્યા છો ને, આ તમે બધા હીરો છો હું એ માનું છું. હવે આવતા શનિવારે આપણે ખાલી એમને વાતો કરીને છૂટું નથી થઈ જવાનું. આવતા શનિવારે 12 વાગે હવે ને બેટા, બધાને આટલા તમે બધા જ આવજો, બીજા વધારાના નહીં, આટલા જ. અને આ લોકોએ આની પાસે આપણે બેસવાનું અને પાછા આની પાસેથી રિપોર્ટિંગ લેવાનું, પ્રોત્સાહન આપવાનું, હું ફોંકવાની. અને મારી તો ઈચ્છા છે કે આપણે બધા છે ને આપણી એક હૈયારી 5-10 વીઘા અમે પ્રોફેસરોને કહીએ, એવી એક આપણે કાયમી માટે રાખીએ. કાયમી 10 વીઘા ક્યાંક કોઈ આપે ને એવી રીતે એ રાખીએ, પછી ભલે બદલીઓ થતી જાય. એક ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક કેસ સ્ટડી ચાલે છે, આપણે ધારાવી સોસાયટીની અહીંયા બોમ્બેની 40 વર્ષથી ચાલે છે, પ્રોફેસરો બદલી જાય છે પણ એ પ્રયોગ ચાલે છે. હા, શિક્ષકોની તો આપણે છે ને આવું એક પ્રયોગ ચાલુ કરીએ, બે વિદ્યાર્થીઓને બતાવી પણ શકીએ, શિક્ષણ જગતની અંદર એક આ સારો પ્રયોગ પણ કરી શકાય. અને બધા 2-2.5 લાખના પગારદારો પ્રોફેસરો છે, કઈ નહીં આવે ને. આપણે રવિવારે જુનાગઢમાં છે ને રોજગારીની વાત કરે ને, માનો કે સાહેબ પાસે એક ખેડૂત આવ્યા કે સાહેબ અમારે આ ઓર્ગેનિક શાકભાજી થાય છે એ બાજુ, તો આને આનું શું કરવું, તો સરદાર બાગમાં સાહેબ એક સ્થળ આવી ત્યાં, અહીંયા તમે રવિવારે લઈને આવો તમારું. હવે અમે બધા જઈએ છીએ રવિવારે, થેલા ફરી આવીએ છીએ, નથી ખબર. અરે કેટલું મીઠું, તમને એમ લાગે કે ભગવાન નો ખરેખર આશીર્વાદ આપ્યો. શાકભાજી આવે, તમારી બજાર આપણે ઉભું કરી, આપણે શું કામ બીજાના બોલાવે. ખેડૂતો આવે છે દર રવિવારે આવે અને એવા ફરી ફરી ને આવે ને, અને અમે એવા ફરી ફરી લઈ જઈએ. અને ફરી એવું નહીં કે કાળું બજાર કરવું, એને હાવ સસ્તું બજારમાં માનો કે 200 રૂપિયા હોય તો એ 100 રૂપિયા વેચે, બજારમાં 50 રૂપિયા હોય તો એનું અમે 100 રૂપિયા લઈ જઈએ. કારણ કે એ મળે જ નહીં, હું તો કહું એ અમૂલ્ય જ છે, કદાચ 500 કરે ને કિલો ના, હું તો લઈ જાઉં. પણ છતાંય આપણે વ્યાજબી ભાવે અને એને મળે ને આપણને મળે, આપણને સારું આરોગ્ય મળે, એને જે એની મહેનત કરે છે એનું એને પરિણામ મળે. એટલે આવી વસ્તુઓ આપણે જાણતા થઈએ અને પ્રચાર કરતા થઈએ તો ઘણું બધું મળશે. સાહેબે ને જે હિતેશભાઈ જે પ્રયોગ કર્યો છે ઝાંઝડા રોડ ઉપર, તમને જે જોતું અહીંયાથી મળી જાય ઓર્ગેનિક, આ મળે ક્યાં ન કરે. અને દરેક જગ્યાએ છે, માનો કે ધાન્યમ ઓર્ગેનિક ગાંધીનગર ની અંદર આપણે ત્યાં બીજી પટેલ હતા પ્રોફેસર તત્વજ્ઞાન, એને છોકરાએ ચાલુ કર્યું છે. સિક્કિમમાંથી અને હરિયાણામાંથી ઓર્ગેનિક ખેતી કરે, ત્યાંથી વસ્તુ લઈ આવી અને તેને ત્યાં વેચે. અને મોટા મોટા સેક્રેટરીઓ, મોટા મોટા જે કહેવાય ને ત્યાંના અબજોપતિ માણસો, એ એમના ગ્રાહકો છે. બજાર છે, બધું જ છે, પણ આ લોકો જે માનીને બેઠા છે ને દુનિયા ઝૂકતી હે ઝુકાને વાલે ચાહે, ને આપણને છે ને પકડાવીને પડીકું પકડાવી દીધું છાંટો, અને એ આપણે કરવા માંડ્યા, એમાંથી આપણે બહાર આવવાનું. આપણી ગુલામી માનસિકતામાંથી બહાર આવવાનું, આપણે આટલા હોઈએ ભેગું રહેવાનું છે, બીજી પેઢી ભેગી કરવાની છે, પાછળની પેઢીને તૈયાર કરતી જવાની છે. આપણે આવો એક પ્રયોગ કરવો છે બધા રેડી. મોડેલ બનાવો તો હું તમારો એમાં સભ્ય બનાવજો. આપણે બનાવી, જો આપણે જો પ્રભાતપુર NSS માં આપણે દત્તક લીધું હતું પ્રભાતપુર ગામ બરાબર, તો દર વર્ષે આપણે અહીંયા કેમ્પ કરતા અને જતા આખા બધા પ્રોફેસર પ્રભાતપુરને જાણવા, એટલે લગી જાણવા માંડ્યા કે અમારા 2-3 દીકરાઓ દીકરીઓનું તો અહીંયા વેબિશાળ કર્યું છે. હા, એ લોકોને કે ઓલો છોકરો કોણ છે, અમારે એક દીકરી છે. એવી રીતે મારે મારો માનો કે મારી ભાણકી હતી અને ત્યાં એક મને દીકરો ગયો હતો, એટલે મેં વાત ત્યાં જ કરી હતી NSS ના માધ્યમ, અને એમનું અટાણ તો એ બહુ મોટા થઈ ગયા છે અટાણે, તો એમના ઘરે દીકરા હોય. એટલે આ વસ્તુ આપણે એક ગામ કે એક ખેતી પકડી, ભલે ખેતર કદાચ બદલવું પડે, પણ આ કરાય. આ આપણે છે ને આવક માટે ને પ્રયોગ માટે તો કરીએ, પણ ખાસ ખાસ વસ્તુ આપણી જીવન થેરાપી છે.
આનંદ માટે કરી દઈએ. અને ઘણા બધા જુવાની આ ખેડૂતના દીકરા છે, એમણે મન પણ બનાવ્યું છે કે અમે અમારા બાપાની ખેતી જ કરશું અને આ રીતે કરશું. બરાબર, તો આવો કોર્સ પણ આવું શિક્ષણ આપણે ત્યાં છે ને. એક જે બીજી પટેલ સાહેબ હતા ને સાહેબ, એનો છોકરો અનિલ, અનિલ ક્યાં હતો અમેરિકા, અને બહુ મોટો એનો ધંધો અને બિઝનેસ હતો. હવે એને ઇન્ડિયામાં કામ કરવાનું મન થયું, અને ગાંધીનગર જે દુકાન એને બનાવી, એને શોપ અલગ અલગ હવે તો અમદાવાદમાં બનાવ્યા. હાવ નવો ધંધો, પણ એ કે મારે આરોગ્યની સેવા કરવી છે. આરોગ્યની સેવા જ કહેવાય ને આવી વસ્તુ, આપણે લોકોને ખવડાવીએ ને, આ સેવા જ કહેવાય, આ ભક્તિ જ કહેવાય. હું લોકો એ એને એ ચાલુ કરી અમેરિકા છોડીને આવ્યો. ત્યાં મોટર બંગલા બધું હતું અને અહીં વે આવ્યો. અને એ બીજી પટેલ એટલે આમ સામાન્ય માણસ નહીં, અબજોપતિ માણસ, કરોડપતિ ને અબજોપતિ માણસ. એવડી જમીન હોય એની પાસે, 700 વીઘા તો પોતાની જમીન. અને એ માણસ અત્યારે અમેરિકામાં હોવા છતાં અહીંયા પોતાનું આખું લાઈફ બનાવી લીધી છે. અને એટલું બધું ઓર્ગેનિકનું એને જૂના આપણે અમદાવાદ અને ગાંધીનગરની અંદર ધમધમાટ ચાલુ કર્યું, લોકોને ઓળખાણ કરાવી, સેમિનાર કરે, વર્કશોપ કરે, બધાને બોલાવે. હું પૈસા માટે નથી કરતો, પૈસા છોડીને આવ્યો છું, બધું મારી પાસે છે, પણ આનો ક્રેઝ આવવો જોઈએ. આ તમને ખબર પડી, ઇન્ડિયામાં હોય એવું આવા માણસો છે. એ અમેરિકા હતા જો બંને, બરાબર છે, અમેરિકા કે ઇંગ્લેન્ડમાં એ હોસ્ટેલની સારા પોસ્ટ ઉપર હતા. એ છોડે તમે એને જોજો, એનાથી યુટ્યુબ ની અંદર એક કઈક હોમ માણાવદર ની ગૌશાળા. હિતેનભાઈ, હિતેનભાઈ એની સર સ્ટોરી કેવી છે? હિતેનભાઈ બહુ પૈસા વાળો માણસ, વાણિયા હિતેનભાઈ છે. હવે એ બોમ્બે ની અંદર કોરોના ની અંદર એનો એક ભાઈ ઓફ થઈ ગયો કોરોનામાં, પછી પોતાને કોરોના થયા. એટલે બા ઘરે હતા એટલે ઘરે જવાય નહીં, એને નક્કી કર્યું કે બા ને તરત કોરોના લાગશે. એટલે એ ક્વોરન્ટાઇન હતા, ક્યાં રોકાણા, એક ફાર્મમાં, ક્યાં કોકને ત્યાં ફાર્મમાં કે મને ખાટલો રાખી દો અને હું ત્યાં રહીશ. બહુ મોટો છે, સામે એક ગાય હતી સાહેબ, એ ગાયને જોતો રહ્યો અને એને એમ હતું કદાચ હું બચું તો બચું, અને એ બચી ગયા. અને એને કુદરતી એમ થઈ ગયું હું ગાયના કારણે બચ્યું, ગાયના સંસર્ગ માર્યો એટલે. અને પછી કે મને આવું અંદરથી, એને કોઈ કે મને થિયરીની કાંઈ ખબર નથી, આમ પૈસા વાળો પણ આમ એ કોઈ ખબર નથી, પણ હું ગાયના કારણે બેચ્યો. અને પછી ભાઈ એને ગાયોનો એ જે ગૌશાળા કરી, અત્યારે એ ભાઈ 100 ગાયો છે માણાવદરમાં, કંઈક અંસુયા ગૌશાળા. અને એટલી સરસ ગાયો, પાછી ગાયો જેવી તેવી નહીં, એમાં ખૂંચ છે પેલા નંદીવો. અને આવા માણસો એ હવે એમ કે છે કે હું તો આમ કરીને મેં ગૌશાળા તો મારું તો બધો બિઝનેસ થયા, મેં તો અહીંયા માણસો સારા કર્યું, પણ હવે એ સમય અહીંયા વધારે પસાર કરે છે ગૌશાળામાં, અને ત્યાં ઓછા જાય છે જે વિડિયા ની અંદર જે ફરે છે ભાઈ. અને આ આપણું ખરેખર આ કુંડુ છે, આપણું જીવનનું આ સંકુલ છે. આ સંકુલ છોડે આપણે કોઈના ઘરમાં પરબના પાણી પીવા વાળા જેવા થઈ ગયા છીએ. એટલે બહાર આવવાની માનસિકતા આપણે છે ને સુધારવાની જરૂર છે. આભાર તો.